સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ. કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા. ચોરી થયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા. લોકોની ફરિયાદના આધારે પોલીસે કરી કામગીરી. 3,50,000 રૂપિયાથી વધુની કિંમતના મોબાઈલ પોલીસે પરત કરાવ્યા. ચોરી અને ગુમ થયેલા મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા. તો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ્સ પોલીસે શોધી કાઢ્યા અને મૂળ માલિકને પરત સોંપ્યા. સુંદરબન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ તથા સેક્ટર 1 શ્રી વાબાંગ જમી સાહેબ તથા DCP ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તુજકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30 જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનું મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના PSI શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું.